हेलो फ्रेंड्स, तो मित्रों आज आप वीडियो में स्टैंडर्ड 7 गुजराती मीडियम सब्जेक्ट गुजराती सेमेस्टर 2 तेमा लेसन नंबर 12 हाई स्कूल में तेना विषे आप बात करीशुं। तो चलो हाई स्कूल में पाठ के जेना लेखक छे गांधीजी के जे आपणा राष्ट्रपिता तरीके ओळखाय छे, जेनो जन्म 2 ऑक्टोबર 1869 अने अवसान 30 जान्युआरी 1948 रोज थयुं हतुं। गांधीजी के जेनु पूरुं नाम छे मोहनदास करमचंद गांधी, जेनो जन्म पोरबंदर में थयो हतो, तेओ राष्ट्रपिता अने महात्मा गांधी तरीके समस्त भारतीय प्रजाना हृदय में आदरभर्यु स्थान पाम्या छे। वकीलातनो व्यवसाय तेओ करता हता त्यारे तेमणे दक्षिण आफ्रिका में वसता हिंदीओ पर गोरा एटले के अंग्रेजों ना रंग द्वेषना जे जुलम हता ए सामे सोमान अने हक माटे लड़त चलावी हती। पछी भारत में आवी तेमणे देशने स्वराज अपावा माटे सफल आगेवानी लीधी हती। बराबर, जीवनभर तेमणे सत्य अने अहिंसानी उपासना करी हती, एटले हमेशा साचुं बोलवुं अने अहिंसा एटले क्यारे शस्त्रो छे ए उपाड़वा नहीं। बराबर, सत्यना प्रयोगों के जेनी आत्मकथा कहेवाय। बराबर, ते गांधीजीए निखालसताथी सत्यने प्रतिष्ठा करती पोतानी जीवनकथा सरल अने सचोट गद्यमां निरूपी छे। ए विश्वभरनी उत्तम आत्मकथाओमांनी एक छे अने एना विषेनो ज आ पाठमां आपणे समजवानुं छे। आत्मकथानो ज एक भाग आ पाठमां लीधेलो छे। हिंद स्वराज, आरोग्यनी चावी, अनाशक्ति योग, मंगल प्रभाल, व्यापक धर्मभावना वगैरे अनेक पुस्तकों में तेमना विचारों रजू थयेला छे। दक्षिण आफ्रिकाना सत्याग्रहनो इतिहास पुस्तक में त्यां चालेली 8 वर्ष लांबी सत्याग्रहनी लड़तनो चितार आप्यो छे। इंडियन ओपिनियन अने यंग इंडिया तथा नवजीवन हरिजन बंधु वगैरे विचारपत्रोना तेओ तंत्री हता। गांधीजीना तमाम लखाणों गांधीजीनो अक्षरदेह नामे ग्रंथ श्रेणी रूपे प्रगत थयेलो छे। सादगी, स्वाभाविकता अने सरलता अने भाषानुं तळपदुं बळ ए तेमना गद्यनी लाक्षणिकता छे प्रगट करे छे। तेमणे राष्ट्रघडतर अने लोकशिक्षणना कार्यमां उमदा एवो फाळो आप्यो हतो। हवे आ प्रकरणमां आपणे शेनी वात करवानी छे, तो प्रस्तुत प्रकरण के जे गांधीजीनी आत्मकथा सत्यना प्रयोगों तेमांथी लेवामां आव्यो छे। बराबर, गांधीजीना विद्यार्थी जीवनना केटलाक स्मरणों आ आत्मकथा खंडमां सरळ अने सचोट भाषामां आलेખાયા છે। ગાંધીજીનો બાળ વિવાહ થતાં અભ્યાસમાં પડતો વિક્ષેપ, બરાબર, ગાંધીજીના જ્યારે બાળ વિવાહ નાના હતા ત્યારે લગ્ન થઈ જતા હોય અને એના કારણે તેને ભણવામાં જે મુશ્કેલી પડે છે એટલે કે વિક્ષેપ ઊભો થાય છે, અને તેમની શરમાળ પ્રકૃતિ, બરાબર, કે જે તેમનું સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન અહીં થયું છે, તેમણે કેળવણી વિશેના વિચારો પણ અહીં સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે કે બાળકોએ જે કેળવણી લેવાની હોય એ કેવી હોવી જોઈએ એ વિશે ગાંધીજીએ પોતાના વિચારો પણ આ પાઠમાં પ્રસ્તુત કરેલા છે। ચલો હવે આપણે પાઠ વિશે જોઈએ। વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું। ગાંધીજી એમ કહે છે કે જ્યારે મારા વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો, બરાબર, અને તે વેળા એ સમયે અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા હતા। બરાબર, ગાંધીજીના જે ત્રણ ભાઈઓ હતા, બરાબર, એ એક જ સ્કૂલમાં ભણતા હતા। જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા અને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા। બરાબર, તેના મોટા ભાઈ છે ઉપલા ધોરણમાં હતા એટલે ગાંધીજીથી 1 વર્ષ આગળ હતા, અને જે ભાઈના વિવાહની સાથે મારા પણ થયા હતા। મોટા ભાઈના વિવાહની સાથે ગાંધીજી કહે છે કે એના પણ વિવાહ થયા હતા અને તે મારાથી 1 વર્ષ આગળ હતા। એટલે હમણાં આપણે વાત કરી, વિવાહનું પરિણામ એવું આવ્યું કે અમારું 2 ભાઈઓનું 1-1 વર્ષ છે નકામું ગયું, અને મારા ભાઈને સારું હતું તો એથી એ વિષમ પરિણામ આવ્યું। ગાંધીજીના ભાઈને તો ખૂબ જ વિષમ પરિણામ આવ્યું હતું, અને વિવાહ પછી તો તેઓ નિશાળે રહી જ ન શક્યા,
અને આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા યુવાનોને આવતું હશે, દેવ જાણે એટલે નસીબ જોકે, અને અનિષ્ટ એટલે ખૂબ જ કઠોર પરિણામ. બરાબર કે વિવાહ થાય અને પછી અભ્યાસ જ છોડી દેવાનો, તો આવું કેટલા યુવાનોને આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ બે એક સાથે તો હિન્દુ સંસારમાં જોઈ. લેખક એમ કહે છે કે વિદ્યાભ્યાસ છે અને વિવાહ એ બંને એક સાથે તો માત્ર હિન્દુ સંસારમાં જ થઈ શકે, બીજા ક્યાંય આપણે જોવા ન મળે. બરાબર, મારો અભ્યાસ ચાલુ રહ્યો, હાઈસ્કૂલમાં હું ઠોળ નિશાળીઓ ન ગણાતો. ગાંધીજી છે એ ખૂબ જ હોશિયાર હતા, એ ઠોટ નિશાળીઓ ન કહેવાતા, પણ શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. એટલે શિક્ષક ક્યારેય એને ખીજાય નહીં કે એને દંડ પણ આપવો ન પડે. અને શિક્ષક સાથેની પ્રીતિ પણ ખૂબ જ સારી હતી ગાંધીજીની. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર છે પણ મોકલવામાં આવતા, કે કયા વિદ્યાર્થીએ પોતાનું વર્તન છે એ કેવું કર્યું શિક્ષક સામે, તો એ અંગેનું પ્રમાણપત્ર છે એ પણ વિદ્યાર્થીઓના મા બાપને એટલે કે એના માતા પિતાને મોકલવામાં આવતું. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. તમને ખબર છે કે તમારું જે લિવિંગ સર્ટિફિકેટ હોય, પ્રમાણપત્ર હોય, એમાં તમારી વર્તણૂક કેવી છે એવું લખેલું હોય, તો એમાં હંમેશા ગાંધીજીની વર્તણૂક છે કેવી હતી, સારી જ, અને કોઈ દિવસ એની ટીકા તો થતી જ નહીં. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા હતા, એટલું જ નહીં એનું વર્તણૂક સારી એટલું નહીં પણ એને ઘણા બધા ઇનામો પણ મળ્યા હતા. પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે એને માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી. યાદ રાખજો, ગાંધીજી જ્યારે પાંચમા ધોરણમાં ભણતા બરાબર ત્યારે કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી, 4 રૂપિયાની, અને છઠ્ઠા ધોરણમાં કેટલી, 10 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી. બરાબર છે, અને આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો હતો. દેવે એટલે નસીબે. બરાબર, એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે. બરાબર, એટલે સૌરઠ એટલે કે સૌરાષ્ટ્ર ત્યારે કહેવાતું, તો જે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ હતા અને ગાંધીજી એમાંના પોરબંદરમાં રહેતા એટલે સૌરાષ્ટ્રના થયા, તો એ વિદ્યાર્થીઓને પહેલાં શિષ્યવૃત્તિ મળતી અને વધારે કેટલી જોઈએ, 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સૌરભ પ્રાંતનો વિદ્યાર્થી કેટલા હોઈ શકે કે જેને આટલી શિષ્યવૃત્તિ મળતી હોય. બરાબર, મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન ન હતું. બરાબર, એ પોતે એટલા હોશિયાર હતા પણ ત્યારે ક્યારેય એને પોતાનું સ્વાભિમાન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, મને કે શિષ્યવૃત્તિ મળે એમ, પણ મારા વર્તન વિશે તો મને બહુ જ ચીવટ હતી. ખૂબ જ કાળજી રાખતા ગાંધીજી પોતાના વર્તન વિશે. જોઈએ આગળ, વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. મારા વર્તનમાં જો ક્યારેય પણ કંઈક ખામી આવી ગઈ હોય, કોઈ ખોડ એટલે કે ખામી, તો ગાંધીજીને રડવું આવી જતું. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા તેવું ભાસે એટલે કે લાગે, બરાબર, તો મને અસહ્ય થઈ પડતું. બરાબર, કોઈ વાત એવું વર્તન ભજાઈ જાય ગાંધીજીથી કે જેના કારણે શિક્ષકે એને ઠપકો આપવો પડે. બરાબર, કે મારી સામે ગુસ્સે થઈને જોવે તો એ પણ ગાંધીજીના માટે અસહ્ય થઈ પડતું. એક વખત માર ખાવો પડ્યો હતો એવું ગાંધીજીને સ્મરણ થાય છે, પણ મારનું દુઃખ ન હતું, હું દંડને પાત્ર ગણાયો એનું મને મહાદુઃખ છે. શિક્ષકનો હાથ જે લાગ્યો એનું એ કે મને દુઃખ નથી, પરંતુ હું દંડને પાત્ર થયો એનું મને મહાદુઃખ છે. અને એ દિવસે ગાંધીજી ખૂબ જ રડ્યા હતા.
અને એ પ્રસંગ છે કયા ધોરણનો હતો કે જ્યારે ગાંધીજી બીજા ધોરણમાં ભણતા હતા. બરાબર, તો તમને પૂછાય કે બીજા ધોરણમાં એવો કયો પ્રસંગ હતો કે જેમાં ગાંધીજી રડવા લાગ્યા હતા? તો એ ધોરણમાં ગાંધીજી દંડને પાત્ર થયા હતા અને એટલા માટે એ રડવા લાગ્યા હતા, અને એ દિવસે શિક્ષકે એને ઠપકો પણ આપ્યો હતો. બરાબર, હવે આપણે એક સાતમા ધોરણનો પ્રસંગ લઈએ. શું હતું કે એ વખતે દોરાબજી એદલજી ગિમ્મી હેડમાસ્ટર હતા, કે જે વિદ્યાર્થી પ્રિય હતા, વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રિય, કેમ કે તેઓ નિયમ છે જળવાવતા, પદ્ધતિસર કામ લેતા અને શિક્ષક ઠીક આપતા. બરાબર, પદ્ધતિસર પોતે કામ લેતા અને શિક્ષણ એટલે પોતાનું જે ટીચિંગ છે એ પણ ખૂબ જ સારી રીતે આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. ઉપલા ધોરણના એટલે 7, 8, 9 અને 10 એ બધા વિદ્યાર્થીઓને ફરજિયાત કસરત કરવી અને ક્રિકેટ રમવું. બરાબર, અને મને તેનો અણગમો હતો. ગાંધીજીને કસરત અને ક્રિકેટ બંને પ્રત્યે અણગમો હતો એટલે ન ગમતું, ફરજ પડી, ફરજિયાત થઈ કસરત કરવાની અને ક્રિકેટ રમવાનું. તો ફરજ પડી તે પહેલાં તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલ રમ્યા જ ન હતા ગાંધીજી. ન જોવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. એને શરમ આવતી ક્રિકેટ રમવામાં અને કસરત કરવામાં, જેના કારણે તેઓ આજ સુધી કસરત કે ક્રિકેટ કે ફૂટબોલ રમી શક્યા ન હતા. પણ હવે ફરજિયાત થઈ ગયું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી, હું રમવા ન જતો એ મારી ભૂલ હતી, એવું ગાંધીજીને ખબર પડી. આવું ફરજિયાત થયું એટલે કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચારો એ સમયે ગાંધી ધરાવતા હતા. કસરતને વળી શિક્ષણ સાથે શું સંબંધ છે? બરાબર, પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણીને માનસિકતા જેવું સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. ગાંધીજીને પછી ખબર પડી કે જ્યારે કસરત ફરજિયાત થઈ, દોરાબજી એદલજી ગિમી હેડમાસ્ટરે જે ફરજિયાત કરી, ત્યારે ખબર પડી કે વ્યાયામને લીધે જ શારીરિક કેળવણી થાય છે, અને શારીરિક કેળવણી થાય તો આપણું મન છે એ પણ સ્વસ્થ થાય, એટલે માનસિક કેળવણી પણ મળે. બરાબર, તો માનસિકતા જેવું સ્થાન વિદ્યાભ્યાસમાં પણ હોવું જોઈએ એવું ગાંધીજીને ખબર પડી. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી અને તે મને ગમેલી. બરાબર, એ તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી કે હરવા ફરવાથી આપણું જે માઇન્ડ છે એ કેવું સ્વસ્થ થઈ જાય છે. બરાબર, તે છેવટ લગી રહી. ફરવું એ પણ એક વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. અને અળગવાનું બીજું કારણ, પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા પણ હતી. બરાબર, એક તો શરમાળ પ્રકૃતિના હતા ગાંધીજી એ, અને બીજું કે એ સમયે પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી ગાંધીજીને, જેના કારણે તેઓ કસરત કે ક્રિકેટમાં જવા માટે સંમત ન હતા. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. ગાંધીજી એમ કહે છે કે નિશાળ જેવી બંધ થાય કે તરત જ ઘેર પહોંચી જવાનું અને પિતાજીની સેવા કરવાની. જ્યારે કસરત તો ફરજિયાત થઈ ત્યારે સેવામાં વિઘ્ન પડ્યું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. શું કીધું ગાંધીજીએ કે પિતાજીની મારે સેવા કરવી છે એટલે મને કસરત કરવી નથી. બરાબર, એ વિનંતી તેણે શિક્ષકને કરી. પણ ગિમી સાહેબ શાના માફી આપે? એક શનિવારે નિશાળ સવારની હતી, સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું. કેટલા વાગ્યે? 4 વાગ્યે. અને હતું એવું કે ગાંધીજી પાસે એ સમયે ઘડિયાળ ન હતી, આકાશમાં વાદળા હતા.
તેથી વખતની કાંઈ ખબર ન રહી. વાદળોથી હું છેતરાયો, બરાબર. ગાંધીજીએ વાદળાઓના કારણે સમયની ખબર ન પડી એટલે કે છેતરાઈ ગયા. અને કસદમાં પહોંચ્યો ત્યાં તો બધા ઘરે જતા રહ્યા હતા. બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસીને હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું કે કેમ ભાઈ નહોતો આવ્યો. ત્યારે ગાંધીજી કહે છે કે મેં તો જે હતો તે કારણ બતાવ્યું કે આકાશમાં વાદળો હતા એટલે હું છેતરાઈ ગયો અને કસરતમાં પહોંચી ન શક્યો. તેમણે તે સાચું ન માન્યું અને મારો એક આનો કે બે આના કેટલો એ બરાબર યાદ નથી અને મને દંડ થયો. હું ખોટો ઠર્યો. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? અને ગાંધી પાસે એ સમયે કોઈ ઉપાય ન હતો કે પોતે જે વાત કહે છે એ સાચી છે. એ મનમાં ને મનમાં સમસમે રહ્યો અને રોયો. સમજ્યો કે સાચું બોલનારે અને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. યાદ રાખજો. સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. અને ગાફેલ એટલે શું થશે? પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર, બરાબર, એને કહેવાય ગાફેલ. આવી ગફલત એટલે કે ભૂલ મારા ભણતરના સમયમાં પહેલી અને છેલ્લી હતી. પછી બીજી વખત ગાંધીજીએ ક્યારેય કરી ન હતી. મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ છે માફી પણ કરાવી શક્યો હતો. બરાબર. કસરતમાંથી તો મુક્તિ મેળવી જ. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાના સેવાના અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ મળી. બરાબર. પિતાજીએ શિક્ષકને કાગળ લખ્યો હતો કે ગાંધીજી છે એ મારી સેવા કરવા માટે આવી શક્યા નથી કસરતમાં. બરાબર. અને એવો કાગળ જે હેડમાસ્ટરને મળે છે ત્યારે તેને એમાંથી મુક્તિ મળે છે કસરતમાંથી. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી, પણ બીજે એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની. હવે વાત આવે છે સારા અક્ષરની. તો ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાંથી ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી, પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં વિલાયત એટલે કે જ્યારે વકીલાત ભણવા જાય છે ગાંધીજી ત્યાં સુધીના અક્ષર છે એ ખરાબ થતા અને અક્ષર સારા હોવા એ જરૂર નથી એવી વાત ગાંધીજીના મનમાં હતી. હવે જ્યારે એવું દક્ષિણ આફ્રિકામાં ગયા જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા એટલે ત્યાં જ જન્મ લીધો હોય ત્યાં જ શિક્ષણ લીધું હોય એવા નવયુવકોના જ્યારે ગાંધીજીએ મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો અને પસ્તાયો એટલે શરમાયો અને પસ્તાવો થયો કે જો મારા પણ આવા અક્ષર થતા હોત તો. મેં જોયું કે નઠારા નઠારા એટલે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. યાદ રાખજો, નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ એટલે ખરાબ અક્ષર અધૂરી કેળવણી નિશાની છે એવું કોણે કીધું હતું? ગાંધીજીએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો, પણ પાકે થડે કંઈ કાંઠા ચડે એટલે યોગ્ય સમયે જે કામ કરવાનું હોય તે પછીના સમયે કરતા ક્યારેય થાય નહીં. બરાબર. આ એક રૂઢિપ્રયોગ છે જેને કહેવાય પાકે ગળે કંઈ કાંઠા ન ચડે. જુવાનીમાં જેની મેં અવગણના કરી હતી હું આજ લગી નથી કરી શક્યો અને દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે છે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શું છે? વિદ્યાનું આવશ્યક અંગ. બરાબર. કે જેણે સારા અક્ષર કર્યા હોય એણે વિદ્યા પણ સારી રીતે કેળવેલી હોય.
સારા અક્ષર શીખવાને માટે ગાંધીજી અમુક ઉપાયો પણ આપ્યા, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે, કે જેના ચિત્રો સારા થતા હોય એના અક્ષર પણ સારા થતા હોય. એટલે અક્ષર સારા કરવા માટે સૌપ્રથમ આપણે ચિત્રો દોરવા જોઈએ, એટલે કે ચિત્રકળા આપણી શ્રેષ્ઠ હોવી જોઈએ, એવું ગાંધીજીએ કીધું. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચું છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી અને સહેજ ઓળખે, તેમ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર પણ એમાંથી કાઢતા શીખે તો તેના અક્ષર છે છાપેલ જેવા થાય. બરાબર. આ કાળના વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણ નોંધવાલાયક છે કે વિવાહને લીધે એક વર્ષ તો ભાંગ્યું, તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી, એટલે એ સમયે આપણે એકસાથે બે ધોરણ કરી શકતા. યાદ રાખજો, આથી ત્રીજા ધોરણમાં હું 6 માસ રહ્યો અને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો, એટલે 6 મહિના ત્રીજા ધોરણમાં અને 6 મહિના ગાંધીજી 4થા ધોરણમાં, અને બંને એક જ વર્ષમાં તેણે કર્યું હતું. બરાબર છે. અહીંથી કેટલુંક અંગ્રેજી શિક્ષણ મારફતે શરૂ થાય અને મને કશી સમજ જ ન પડે, કારણ કે 4થા ધોરણમાં અંગ્રેજી ત્યારે આવી જતું. બરાબર. અંગ્રેજી વિષય 4થા ધોરણથી શરૂ થતો, ભૂમિતિ પણ 4થા ધોરણમાં જ શરૂ થાય, અને હું તેમાં પાછળ તો હતો જ, ને વળી એ મુદલ ન સમજાય. એ સમયે સૂત્ર આવતું આઈ બરાબર પી આર એનના જન્મા 100. પી એટલે મુદલ, આર એટલે રેટ એટલે વ્યાજનો દર, એન એટલે મુદત. 1 વર્ષ, 2 વર્ષ, 3 માસ, 365 દિવસ. બરાબર. અને આ એટલે ઇન્ટરેસ્ટ, વ્યાજ. તો એમાં મુદલ છે તો ગાંધીજી એમ કહે છે કે સમજાય જ નહીં, અને ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેળ જ ન પડે. ગેળ ન પડે એટલે શું, કે કાંઈ સમજ પડે નહીં, કારણ કે ગાંધીજીએ માત્ર 6 મહિના 4થું ધોરણ કર્યું હતું. એટલે હું ઘણી વેળા નિરાશ થતો કે કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી દઉં, હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં, પણ એમ કરું તો મારી લાજ જાય, ને જેણે મારા ખંત પર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી એ શિક્ષકની પણ લાજ જાય. બરાબર. શિક્ષક કે જેણે એ શિખામણ આપી હતી કે તારે 2 ધોરણ સાથે કરી લેવા જોઈએ, તો એણે જે વિશ્વાસ રાખીને કીધું હોય તો એ શિક્ષકની પણ લાજ જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો કે પાછું નીચે તો ઉતરવું જ નથી. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર હું આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એમ કીધું ગાંધીજીએ, કે જેમાં માત્ર બુદ્ધિનો જ સીધો પ્રયોગ અને સરળ પ્રયોગ જ કરવાનો છે, તેમાં મુશ્કેલી છે. ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. ત્યાર પછી હવે આપણે વાત કરી સંસ્કૃતિ વિશે. સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં તો ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું જ ગોખવાનું રહ્યું, કારણ કે સંસ્કૃત એવો વિષય છે કે જેમાં તમારે ગોખવું પડે, યાદ રાખવું પડે. આ વિષય પણ 4થા ધોરણથી જ શરૂ થયેલો. એ સમયે સંસ્કૃત છે પણ 4થા ધોરણથી આવતું. 6ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક ખૂબ જ સખત હતા, વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. બરાબર. ઘણું બધું શીખવતા, ડીપલી સમજાવતા. સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એક જ જાતની હરીફાઈ હતી. બરાબર. એક બાજુ સંસ્કૃત ને એક બાજુ ફારસી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. બરાબર. એટલે કડક સ્વભાવના નહીં, એમ વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે, એટલે અંદરોઅંદર વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક પણ બહુ ભલા છે, વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તેઓ નિભાવી લે, વધારે કાંઈ ઉંમર પણ ના આપે એવા શિક્ષક. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયોને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. બરાબર. એક વખત ગાંધીજી પણ એવું કરે છે કે સંસ્કૃત
ના ક્લાસમાંથી ઊભા થઈને ફારસી વિષય શીખવનાર શિક્ષકના ક્લાસમાં બેસી ગયા. હવે શું થાય છે? સંસ્કૃત શિક્ષકને ખૂબ દુઃખ થયું ત્યારે કે મારો વિદ્યાર્થી ફારસી ભાષા શીખવા ચાલ્યો ગયો. તેમણે મને બોલાવ્યો અને કહ્યું કે તું કોનો દીકરો છે એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે, તને જે મુશ્કેલી હોય તે મને બતાવ, હું તો બધા વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવવા ઈચ્છું છું, આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે, તારે એમ હારવું ન જોઈએ, તું ફરી મારા વર્ગમાં બેસ. એવું કીધું પહેલાં સંસ્કૃત શિક્ષકે ગાંધીજીને. હવે આવું કહેતા ગાંધીજી છે એ શરમાયા, એટલે એમ કહે છે કે હું શરમાયો, શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો, આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. તો એ કોણ હતા શિક્ષક? કૃષ્ણ માસ્તર. કેમ કે જેટલું સંસ્કૃત હું એ વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો મારે આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. બરાબર, આજે લેખક એટલે કે ગાંધીજી સંસ્કૃત શાસ્ત્રમાં જે ઇન્ટરેસ્ટ રસ લઈ શક્યા છે એનું કારણ માત્ર તેના કૃષ્ણ માસ્તર કે જે સંસ્કૃત શિક્ષક હતા એના શિક્ષણને કારણે જ મળ્યો છે. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. બરાબર, આજે કોઈ પણ બાળકે પોતાની સંસ્કૃત ભાષાથી વેગળું એટલે કે એનાથી દૂર ન રહેવું જોઈએ. સંસ્કૃત ભાષા શીખવી ખૂબ જ જરૂરી છે. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. ગાંધીજીએ શું કહ્યું છે? રાષ્ટ્રભાષા તરીકે કઈ કઈ? હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી, આ 5 ભાષાઓને સ્થાન મળવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. બરાબર, શાસ્ત્રીય એટલે નિયમો અનુસાર જે શીખે તો પછી એને બીજું જ્ઞાન છે સહેલું થઈ પડે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષા ગણી શકાય, તેમજ ફારસી ને અરબી પણ એક ગણાય. બરાબર, ફારસી જોકે સંસ્કૃતને લગતી છે ને અરબી છે હિબ્રુ લગતી ભાષા છે. યાદ રાખજો, ફારસી છે કેના પરથી? સંસ્કૃત પરથી આવી, ને અરબી છે હિબ્રુ ભાષાને લગતી ભાષા, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે એટલે કે એનું સંશોધન થયું, તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમકે તેમના વ્યાકરણ સમાવેશ છે હિન્દીમાં થયેલો છે. બરાબર, ઉર્દુનું જે ગ્રામર છે એ હિન્દીના ગ્રામર જેવું હોય છે, એટલે તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારે અરબી અને ફારસી પણ જાણવું જરૂરી છે અને ફારસી ઉપરથી સંસ્કૃત ભાષા. જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી અને બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું પણ આવશ્યક છે. એટલે આપણે ગુજરાતી, હિન્દી, બંગાળી અને મરાઠી જાણવી હોય તો સંસ્કૃત ભાષા શીખવી પડે. બરાબર, અને આ કેમાં લેવામાં આવ્યું છે? સત્યના પ્રયોગો અથવા તો આત્મકથામાંથી. ચલો હવે આપણે એના શબ્દ જોઈએ. જ્યેષ્ઠ એટલે મોટા, વૃત્તિ એટલે અહીં શિષ્યવૃત્તિ, સૌરાઠ એટલે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ, ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ કહેવાય. માનસિક એટલે અહીં ભાષા, ગણિત, વિજ્ઞાન વગેરે જેવા વિષયો. ગાફેલ એટલે પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર. ગફલત એટલે ભૂલ, નટારું એટલે ખરાબ. અવગણના એટલે ઉપેક્ષા, ધ્યાનમાં ન લે એવું.
બીજું ધોરણ એટલે અગાઉનું સ્ટાન્ડર્ડ સેકન્ડ હાલનું છઠ્ઠું ધોરણ કહેવાય. યુક્લિડ એટલે ઈસવીસન પૂર્વે 300માં ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલા યુક્લિડ નામનો એક અભ્યાસ હતો, એ જેણે ભૂમિતિના કેટલાક સિદ્ધાંતો પણ આપ્યા હતા. પ્રમેય એટલે શું? ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની એક તાર્કિક પદ્ધતિ છે, બરાબર, કે જે અત્યારે 10મા ધોરણમાં આવે છે. હિબ્રુ યહૂદી પ્રજાની પ્રાચીન એટલે કે મૂળ ભાષા. રૂઢિ પ્રયોગ જોઈએ આપણે. પાકે ઘડે કાંઠા ન ચડે, એટલે યોગ્ય સમય જે કરવાનું હોય તે ન કરીએ પછી પ્રયત્ન વ્યર્થ નીવડે. લાજ જવી એટલે આબરૂ જવી. ગેળ બેસવી એટલે મનમાં ગોઠવાવું, સમજ પડવી પણ કહી શકી. મનમાં સમસમી રહેવું એટલે ધૂંધવાઈ ઉઠવું. જો ત્યાર પછી આપણે એમસીક્યુ જોઈએ, જેમાં સૌપ્રથમ છે ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની સી અસર થઈ, તો શું આવશે એમાં જવાબ? ગ, બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું. ત્યાર પછી આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા યુવાનોને આવતું હશે. ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે? તો બાળ લગ્ન વિશે. કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું, કારણ કે તેમાં આવશે ખ, તેમને ફરવા જવાની ટેવ હતી. ત્યાર પછી ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે મરોળદાળ સુંદર અને છૂટા છૂટા હોવા જોઈએ. ત્યાર પછી નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્ય ઉત્તર આપો, જેમાં ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડી, તો શિક્ષકને ઠપકો આપવો પડે કે એવું પોતાના હાથે કંઈ થાય, અથવા તો શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજીના માટે અસહ્ય થઈ પડતી. ત્યાર પછી ગાંધીજી એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? તો ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય છોડ્યો નહીં, કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમને ઉપલા ધોરણમાં ચઢાવવાની ભલામણ કરી હતી. તે શિક્ષકની પણ લાજ જાય એટલે. ત્યાર પછી આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તો ઓછા બોલાપણું, સત્ય, અને સેવાનો આગ્રહ. તથા શિક્ષક અને શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અને વિવેક, બરાબર. ઓછા બોલાપણું, સત્ય અને સેવાનો આગ્રહ, શિક્ષક તથા શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અને વિવેક. ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? તો યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એમાં બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય પણ થઈ પડ્યો. ત્યાર પછી નીચેના પ્રશ્નો ઉત્તરો આપો, જેમાં ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળવિવાહની સી અસર થઈ, તો વિવાહને કારણે તે અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં, તેથી તેમનું એક વર્ષ નકામું ગયું. પછી ગાંધીજીના પોતાના વર્તન અંગે સી કાળજી રાખતા, તો પોતાના વર્તનમાં કશી ખોટ ના આવે એ માટે તેઓ સાવધાન રહેતા અને ખૂબ જ કાળજી રાખતા. પોતાના વર્તન અંગે પોતાની ભૂલ બદલ શિક્ષકને ઠપકવો પડે કે એવું કંઈ પણ થાય તો એની કાળજી રાખતા, બરાબર. અને એક વખત એમને શિક્ષકનો માર પણ ખાવો પડ્યો, જેનું ગાંધીને ખૂબ દુઃખ થયું હતું. પણ એનાથી પણ વધારે દુઃખ તો પોતાના વર્તનને કારણે પોતે દંડને પાત્ર ગણાય એનું એમને મહાદુઃખ હતું. ત્યાર પછી ગાંધીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તો ગાંધીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકને ઠપકો આપવો પડે કે શિક્ષકને પોતાનામાં અવિવેક કે ગેરવર્તણ લાગે, તો ગાંધીને એ વાત અસહ્ય થઈ પડતી. ત્યાર પછી કયા કારણોસર ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો હતો? તો ગાંધીજીનો સરમાળ સ્વભાવ, પછી કસરતનો તાસ ફરજિયાત થતાં
પિતાની સેવા કરવામાં વિઘ્ન આવે તે. સારા અક્ષર વિશે ગાંધીજીના વિચારો. તો ગાંધીજી નટાર અક્ષરો અને અધુર કેળવણી નિશાની ગણાવે છે. તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું આવશ્યક અંગ છે. સારા અક્ષર માટે બાળકે ચિત્રકળા શીખવવી જોઈએ. ચિત્રકળા શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા શીખે છે. ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થઈ શકે છે. જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો. તો ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા તરીકે હિન્દી, સંસ્કૃત અને ફારસી, અરબી તથા અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. ભાષા પદ્ધતિથી શીખવામાં આવે તો આ ભાષાઓ બોજારૂપ લાગતી નથી અને એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિ શીખવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન મેળવવું સરળ થઈ જાય છે. શબ્દકોશના ક્રમમાં ગોઠવો, જેમાં તમને શબ્દ આપેલા છે માહિતી, સંસ્કૃત, સમિતિ, ફારસી, બરાબર. તો સૌ પ્રથમ શું આવશે? વિચારો. સૌ પ્રથમ આપણે લખશું ઇસ્લામ. ત્યાર પછી ખેડૂત, પછી ફારસી, માહિતી, સંસ્કૃત અને એ સિવાયના પણ અહીં તમને શબ્દ આપેલા છે મજબૂત, અરબી, ઋષિ, બરાબર. તો એ તમારે જાતે કરવાનું રહેશે. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો મનમાં સમસમી રહેવું તો શું થશે? ધૂંધવાઈ ઉઠવું, લોકોની હાજરીમાં અપમાન થતાં નોકર મનમાં સમસમી રહ્યો. પછી ગેળ બેસવી એટલે મનમાં ગોઠવાવું. મનોજને સાહેબે દાખલો એ રીતે સમજાવ્યો કે તેને ગેળ બેસી ગઈ. અને લાજ જવી એટલે શું થશે? આબરૂ કે પ્રતિષ્ઠા જવી. નરો તમને પૈસા ગુમાવવા પડે એનો વાંધો ન હતો, પણ લાજ જાય એ પાલવે એમ ન હતું, બરાબર. હવે જે આ શબ્દો છે એને આપણે જોઈ લઈએ. પહેલાં અરબી, ત્યાર પછી આવશે ઇસ્લામ, પછી ઋષિ, ત્યાર પછી ખેડૂત, જ્ઞાન, ફારસી, મજબૂત, માહિતી, સમિતિ અને સંસ્કૃત. ચલો ત્યાર પછી નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ આપો, જેમાં ચીવટ એટલે શું થશે? ચોકસાઈ અને કાળજી. ત્યાર પછી છે કેળવણી. કેળવણી એટલે શિક્ષણ અને ભણતર. ત્યાર પછી વિઘ્ન એટલે અડચણ અને મુસીબત. ત્યાર પછી મુક્તિ, છુટકારો અને સ્વતંત્રતા. નિકટ એટલે નજીક અને પાસે. ચલો આગળ વાત કરીએ. વિરુદ્ધાર્થી શબ્દ કામનું, તો નકામું. ઇષ્ટ તો અનિષ્ટ. ગણના તો અવગણના. સ્મરણ તો વિસ્મરણ. ગમો તો અણગમો. અને વિઘ્ન તો નિર્વિઘ્ન. ચલો આગળ વાત કરીએ. પાકે ઘડે કાંઠા ના ચડે એટલે ઘડો કાચો હોય ત્યારે એને કાંઠલો ચડી શકે, પણ અગ્નિમાં પકવ્યા પછી તેને કાંઠલો ચઢાવી શકાય નહીં.
એટલે જે સમયે જે કામ કરવાનું હોય તે ન થાય અને સમય વિત્તીય કરવામાં આવે તો તે પ્રયત્ન વ્યર્થ જાય. ચલો નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો છે તમારે શોધીને લખવાનું છે, જેમાં સૌપ્રથમ વાત કરી મને અતિશય દુઃખ થયું, તો દુઃખ તો થયું પણ કેવું, અતિશય. ત્યાર પછી અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી, તો ઈચ્છા તો હતી પણ કેવી તીવ્ર. અને સંતૃપ્ત શિક્ષકને ઘણું દુઃખ થયું, તો દુઃખ તો થયું પણ કેવું, ઘણું. તો આ બધા પ્રમાણવાચક વિશેષણો છે. હવે તમારા જીવનમાં બનેલા તમને ગમતા બે પ્રસંગો લખવાના છે અને સૂચવ્યા મુજબ કરો તેમાં ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરી અને તેને વાંચવાના છે. તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ એક પ્રસંગ તમારે લખવાનો છે અને આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદગુણોની યાદી બનાવવાની છે. ત્યાર પછી તમે લખેલો પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો અને તમને આ પ્રસંગ શા માટે ગમ્યો એ તમારા મિત્રો સમક્ષ કહો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, તમારા જીવનમાં બનેલા એકાદ બે સારા પ્રસંગો યાદ કરીને લખો અને તેને વર્ગ સમક્ષ વાંચી સંભળાવો. બરાબર. તો મિત્રો અહીં આપણે લેસન નંબર 12 હાઈસ્કૂલમાં એ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.